યજ્ઞદત્ત બ્રાહ્મણ કહે, જુઠ્ઠું બોલે છે, મારો દીકરો જુગાર ન રમે, મદિરા પાન ન કરે. અરે બ્રાહ્મણ દેવ, તમારો દીકરો જુગાર રમે તેટલું નહીં, મદિરા પાન કરે તો માંસાહાર પણ કરે છે. આ બાપ ધ્રુજવા લાગ્યો છે. તમે જોવો તો ખરા, મારો દીકરો રડતી આંખે ધ્રુજતા શરીરે આ યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના ઘરે આવે છે. પત્નીને પૂછવા લાગે છે કે ગુણનિધિ ક્યાં ગયો છે. જ્યારે જ્યારે કહે છે ત્યારે કોઈને કોઈ બહાનું બતાવે છે કે પાઠશાળામાં ગયો છે, વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરે છે, ભણવા ગયો છે, શ્લોકો પાકા કરે છે, દીકરાઓનો બચાવ, પોતાના દીકરાનો બચાવ કરે છે. અને દુનિયાની મોટામાં મોટી ગુનેગાર હોય માં, જે માં પોતાના દીકરાના દુર્ગુણને છુપાવે છે, આપણા દીકરાના દુર્ગુણને પતિની આગળ કોઈ દી છુપાવતા નથી, એ પતિની પણ ગુનેગાર છે અને પુત્રની પણ ગુનેગાર છે. આ દીકરાના જે દુર્ગુણ હોય, અવગુણ હોય, તેને ઢાંકવા એ માનું કર્તવ્ય નથી, તેને દૂર કરવા એ માનું કર્તવ્ય છે. ઘણી માતાઓ ઢાંકતી હોય છે. નહીં નહીં, આજે યજ્ઞદત્તના પત્ની કહે છે બસ પાઠશાળામાં ગયો છે. ત્યારે યજ્ઞદત્ત બ્રાહ્મણ કહે, જુઠ્ઠું શા માટે બોલે છે, મને તું કહે ક્યાં ગયો છો ગુણનિધિ. એટલા સમયમાં ગુણનિધિ આવી પહોંચે. યજ્ઞદત્ત કહેવા લાગે છે, ગુણનિધિ બેટા, મેં સાંભળ્યું છે આ બધું સાચું છે. હા, તું જુગાર રમે છે, તું મદિરા પાન કરે છે, તું માંસાહાર કરે છે. ગુણનિધિ નીચે જોઈ ગયો છે. બાપ સમજી ગયો કે મારો દીકરો ભૂલો પડ્યો છે, દીકરાના જીવનમાં સંગ દોષ થયો છે. જીવનમાં સારા માણસોનો સંગ થાય તો ધન્ય બન્યા, પણ ભગવાનનો ઉપકાર માનો કે દુરિજનોનો સંગ નથી થયો. તું શરાબ પીવે છે, માંસાહાર કરે, જુગાર રમે. આપણે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ થી જો આવા પાપ કર્મો કરીએ, પ્રભુ આપણને ક્ષમા ન કરે. આપણે તો સંદેશાવાહક છે, ધર્મના માર્ગે ચાલવું, ધર્મનું માર્ગદર્શન કરવું, એ આપણું કર્તવ્ય છે. હવે બહુ સુંદર વાત કહી છે યજ્ઞદત્ત બ્રાહ્મણ. એમ બોલે છે કે સાંભળ ગુણનિધિ, જે ધરતી ઉપર જુગાર રમાતો હોય એ ધરતીના પેટાળમાં પાણી સુકાઈ જાય. જ્યાં જુગાર રમાતો, જ્યાં નિર્ધનતા દરિદ્રતા આવે, જ્યાં જુગાર ખેલાતો હોય ત્યાં આજુબાજુમાં કઈ ઉભા ઉભા જોવે તો એને પણ નિર્ધનતા આવે. કોઈ જગ્યાએ આપણે ભલે રમતા ન હોય જુગાર, પણ જ્યાં જુગાર રમતો હોય ત્યાં આપણે ઉભા ઉભા આપણે આમ જોઈએ ને, તો પણ આપણા પરિવારમાં નિર્ધનતા અને દરિદ્રતા અને ભૂખમરો આવે. ગુણનિધિ, માંસાહાર કરતા ભયંકર પાપ કયું? બેટા, આપણે બ્રાહ્મણ છે, મદિરાપન. આજ કઠોર શબ્દોનો વરસાદ વરસાવે છે, બાપની આંખમાં આંસુ છે. યજ્ઞદત્ત કહે છે, ગુણનિધિ, રાજાને પ્રજા આપણી આરતી ઉતારે છે, સ્વયં રાજા મારી પૂજા કરે, પ્રજા મારો આદર કરે છે. સાંભળ બેટા ગુણનિધિ, મારું જીવન મેં ઘસી નાખ્યું ને, ત્યારે એટલી મોટી પ્રતિષ્ઠા મળી છે. વાતો કરવાથી પ્રતિષ્ઠા આ દુનિયામાં કોઈને મળી નથી અને મળવાની પણ નથી. પ્રતિષ્ઠા મેળવ